હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના વિડીયોમાં આપણે જોઈશું પૃષ્ઠરાણ માટેનો એક કેટલાક સિક્કા લઈશું સૌ પ્રથમ આપણે પાણી ભરેલા ગ્લાસ ઉપર આ પ્રકારે પ્લેટને ઊંઢી ગોઠવીશું હવે આપણે ગ્લાસને આ પ્રકારે પલટાવી લઈશું હવે આપણી પાસે અહીં સિક્કા છે તો આપણે આ સિક્કાને આ ગ્લાસની નીચે ગોઠવવાના છે એ પહેલા આપણે વધારાના પાણીને દૂર કરી લઈશું હવે આપણે સિક્કાને આ પ્રકારે ગ્લાસની નીચે ગોઠવી દઈશું ત્યારબાદ ગ્લાસની બીજી સપાટી પર પણ આપણે આ રીતે નીચેની તરફ સિક્કો ગોઠવીશું આમ આપણે ચારે તરફ સિક્કાઓને ગોઠવી દઈશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગ્લાસમાં રહેલું બધું જ પાણી બહાર નીકળતું નથી એનો ગુણધર્મ છે પાણી પૃષ્ઠતાણ ધરાવે છે અહીં આપણે આ પ્રકારે કાપડ વડે વધારાના પાણીને દૂર કરીશું અહીં ગ્લાસનું બધું જ પાણી બહાર નીકળતું નથી તો હવે આપણે સમજીએ પૃષ્ઠતાણ કોને કહેવાય પ્રવાહીની સપાટીમાં પ્રવર્તતું તેના ક્ષેત્રફળને ઓછામાં ઓછા રાખવાનો પ્રયત્ન કરતું બળ એટલે પૃષ્ઠતાણ બળ આપણે જોઈએ છે પ્રવાહીના ટીપાનો આકાર ગોળ હોય છે સાબુના દ્રાવણનો પરપોટો ગોળ હોય છે જે પણ પૃષ્ઠતાણના ઉદાહરણ છે પાણીની સપાટી પર સંભાળપૂર્વક તેને સમાંતર મૂકેલી પતરી કે ટાંકણીનું તરતા રહેવું એ પણ પૃષ્ઠતાણ દર્શાવે છે કેશનળીમાં પ્રવાહીનું ઊંચે ચડવું દીવાની વાટમાં તેલનું ઉપર ચડવું વગેરે પૃષ્ઠાણના ઉદાહરણો છે એક ઘન પદાર્થની સપાટી પ્રવાહીના સંપર્કમાં આવે ત્યારે તેના ભીજાવાની કે નહીં ભીજાવાની ઘટના પણ પૃષ્ઠતાનને આભારી હોય છે તો આપણે આ પ્રયોગની મદદથી બાળકોને વિશેની માહિતી સરળતાથી આપી હવે અહીં આપણે બીજા સિક્કાને પણ અહીં મૂકવા પ્રયત્ન કરીશું બીજી સપાટી પર પણ બીજો સિક્કો ગોઠવીશું અહીં આપણે જોઈ શકીએ છીએ ગ્લાસ અને પ્લેટ વચ્ચે ઘણી જગ્યા હોવા છતાં પણ બધું જ પાણી બહાર નીકળતું નથી તો છે ને સરસ મજાનો પૃષ્ઠતાનનો પ્રયોગ